ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છીએ ધોરણ 7 સાયન્સ, જેમાં સેમ 2નું પહેલું ચેપ્ટર એટલે કે 10મું ચેપ્ટર સજીવોમાં શ્વસન, જેમાં આપણે ફર્સ્ટ સેમમાં સજીવોમાં પાચનની વાત કરી હતી. પાચન કઈ રીતે થાય છે એ જ રીતે આ ચેપ્ટરમાં આપણે સજીવોમાં શ્વસન કેવી રીતે થાય છે એની પણ ચર્ચા કરી. કે મનુષ્યોની વાત કરી લીધી, મનુષ્યો કેવી રીતના શ્વસન કરે છે, એના શ્વસન અંગો કયા કયા છે, તો ચાલો આપણે એક વખત ખાલી રિકોલ કરી લઈએ. તો કે મનુષ્યના શ્વસનતંત્રની વાત કરવામાં આવે તો મનુષ્ય શ્વસન કેવી રીતે કરે છે, તો પહેલાં કોના દ્વારા હવા અંદર લેશે, તો કે નાસિકા છિદ્રો અને મુખગુહા દ્વારા શ્વાસ અંદર લે છે. ત્યારબાદ ક્યાં આવશે, તો કે શ્વાસનળીમાં. ત્યારબાદ તો કે ક્યાં આવશે, તો કે ફેફસામાં. ફેફસામાંથી ફેફસા કેવી રીતે હોય, તો કે બે ફેફસા આવેલા હોય, જે કોના દ્વારા આવરેલા હોય, તો કે જે પાસળીઓ દ્વારા રક્ષિત હોય છે. અને ત્યારબાદ તો કે નીચે છે ઉરસ ગુહામાં આવેલો મોટો પડદો, જેને શું કહેવામાં આવે છે, તો કે ઉરોદર પટલ. હવે તો કે શ્વસનની ક્રિયા દરમિયાન શ્વાસોશ્વાસની ક્રિયા એટલે કે શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ બહાર કાઢીએ, શ્વાસોશ્વાસ બરાબર સંધિ છૂટી કરીએ તો શું છૂટું પડે, તો કે શ્વાસ પ્લસ ઉચ્છ્વાસ. હવે તો કે કેવી રીતે થાય છે અને એમાં જે ફેફસાઓનું હલનચલન છે કેવી રીતે છે, અને ઉરોદર પટલની સ્થિતિના આધારે આપણે એમ કહી શકીએ કે ક્યારે શ્વાસ લીધો છે અને ક્યારે ઉચ્છ્વાસ લીધો છે, જેમાં આપણે ચર્ચા કરીએ. તો કે જ્યારે શ્વાસ લેવામાં આવે છે નાક દ્વારા, ત્યારે શું થશે, તો કે ત્યારે છે જ્યારે હવા અંદર આવે ત્યારે ફેફસા, તો કે આપણી છાતીનો ભાગ ફૂલાય છે એટલે કે ફેફસાઓ બહાર તરફ આવે છે, ત્યારે ઉરોદર પટલ તો કે નીચે તરફ જાય છે, અને જ્યારે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે તો કે ત્યારે ફેફસા પાછા સંકોચાય છે અને ઉરોદર પટલ પાછો ઉપર તરફ એટલે કે પોતાની મૂળ સ્થિતિએ પરત ફરે છે. તો આ થઈ શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ફેફસાનું અને ઉરોદર પટલનું હલનચલન, જેના આધારે આપણે એમ કહી શકીએ કે ક્યારે શ્વાસ લીધો અને ક્યારે ઉચ્છ્વાસ લીધો. અને આ પ્રક્રિયા છે એ આપણે ઘરે પણ અથવા તો આપણે બેઠા બેઠા પણ અનુભવ કરી શકીએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણા ફેફસાની સ્થિતિ શું હશે, તો કે છાતીનો ભાગ બહાર તરફ ફૂલાય છે અને જ્યારે ઉદર પટલ નીચે તરફ જાય છે, અને જ્યારે ઉચ્છવાસ તો કે જ્યારે ઉચ્છવાસ લઈએ ત્યારે તો કે ફેફસા છે પાછા સંકોચાશે એટલે કે અંદરની તરફ જાય છે અને ઉરોદર પટલ પાછું ઉપર તરફ એટલે પોતાની મૂળ સ્થિતિ તરફ આવે છે. હવે આપણે જોવાનું છે કે સજીવોમાં, મનુષ્યમાં જોઈ લીધું શ્વસન કેવી રીતે થાય છે, હવે અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા. હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ એ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. કે જેમ મનુષ્ય શ્વસનતંત્રમાં ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે એ જ રીતે અન્ય પ્રાણીઓ, જેવા કે હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ પણ અને પક્ષીઓ પણ મનુષ્યની જેમ જ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે, તો આમાં ખાલી ઉદાહરણ આપેલા છે, એટલા જ પ્રાણીઓ છે એ શ્વસનની ક્રિયા કરવા માટે ફેફસા ધરાવે છે ઉરસ ગુહામાં. પરંતુ બીજા અન્ય પ્રાણીઓ છે તો એ કેવી રીતના શ્વાસ લેતા હોય છે, શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે, તો કે ચાલો શોધીએ. પહેલું આપણે ઉદાહરણ લઈએ વંદાનું. તો આપણે એમ કહીએ, અહીંયા આપણે જેટલા જેટલા ઉદાહરણો લીધા એમાં ક્યાંય વંદાનું નામ છે નહીં, તો આના પરથી એવું પણ કહી શકાય કે વંદાને ઉરસ ગુહામાં ફેફસા આવેલા હોતા નથી. જેમ આપણે સમજીએ કે સજીવ છે, કોઈ પણ સજીવ હોય, એ પ્રાણી હશે કે વનસ્પતિ હશે, પ્રાણીમાં પણ એ સૌથી મોટું પ્રાણી હશે કે સૌથી નાનું પ્રાણી હશે, બધા કઈ પ્રક્રિયા કરશે, તો કે શ્વસનની પ્રક્રિયા તો કરશે જ. જેમ પાચનની પ્રક્રિયા જરૂરી છે, એ ખોરાક લેશે, એનું પાચન કરશે, એ જ રીતે કોઈ પણ સજીવને જીવવા માટે શ્વસનની ક્રિયા અગત્યની બને છે. તો આ શ્વસનની ક્રિયા કઈ રીતે કરે છે, શું બધા જ સજીવો છે એ નાના હશે કે મોટા હશે, બધા જ સજીવોમાં એ બધા જ પ્રાણીઓમાં શું ફેફસા આવેલા હશે, તો ચાલો આપણે પહેલું ઉદાહરણ લઈએ વંદાનું. વંદુ શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. આ ચિત્ર જોઈ શકો છો તમે, વંદાનું ચિત્ર છે. આમાં શું કીધું છે, તો કે શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. આ જોઈ શકો છો તમે, આ નાના નાના છિદ્રો આવેલા છે.
આ ઉપરાંત તો કે અન્ય જીવ જંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. કીડી, તો કીડીની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે કીડીમાં એવડા મોટા મોટા ફેફસા આવેલા હશે એની ઉરસગુહામાં? તો કે નહીં. તો એ શ્વસન કેવી રીતે કરે છે? તો એના માટે આપણને અહીંયા એકાદ બે ઉદાહરણ આપેલા છે કે જેમ આપણે વંદાનું ઉદાહરણ લઈએ. કીટકોમાં આવે છે, તો કીટકોમાં જેમ વંદામાં, તો કે એમાં શરીરની બંને બાજુએ નાના નાના છિદ્રો આવેલા હશે. આ નાના છિદ્રોને શું કહેવામાં આવે છે? તો કે પ્રોપર શ્વસન અંગો આવેલા નથી. જેમ આપણે મનુષ્યનું આઇડલ શ્વસન તંત્રની વાત કરી કે નાસિકા છિદ્ર, પછી તો કે નાસિકા કોટર, શ્વાસનળી, કંઠનળી, આ ઉપરાંત તો કે ફેફસા અને ઉરોદર પટલ. પરંતુ આવા નાના નાના કીટકો છે આમાં એવા કોઈ પણ અંગો આવેલા હોતા નથી, પરંતુ એ શ્વસનની ક્રિયા તો કરવી ફરજિયાત બને છે. તો શું થશે? તો કે આવા જે વંદાની આપણે વાત કરી કે એના શરીરના બંને બાજુએ નાના નાના છિદ્રો આવેલા છે, અને આ છિદ્રોને શું કહેવામાં આવે છે? તો જુઓ, છિદ્રોને શ્વસન છિદ્રો કહેવામાં આવે છે. એ શ્વસનની ક્રિયા કરવા માટે એમને જે નાના નાના છિદ્રો આવેલા છે એની શરીરમાં, જેને શું કહેવામાં આવે છે? તો કે શ્વસન છિદ્રો. વાત વિનિમય માટે કીટકો એ નળીઓનું જાળું ધરાવે છે. વાત વિનિમય એટલે શું? તો કે હવાનું અવર જવર. એટલે આપણને ખબર છે શ્વસનની ક્રિયા, શ્વસનની ક્રિયામાં આપણે પણ શું કરીએ છીએ? તો કે ઓક્સિજન વાયુ અંદર લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ. તો એ જ રીતે એને શું કહેવામાં આવે? આપણે શ્વાસોશ્વાસની ક્રિયા પણ કહી શકીએ. વાત વિનિમય એટલે પણ એવું જ થાય, વાયુઓનું અવર જવર અથવા તો અવલ હલનચલન માટે કીટકો શું ધરાવે છે? એક એક માર્કના ક્વેશ્ચનમાં મોસ્ટ એમપી આમાં બધા એમસીક્યુ નીકળી શકે. વંદામાં પૂછાય, વંદામાં શ્વસન અંગ તરીકે શું આવેલું હોય છે? તો કે શ્વસન છિદ્ર. એ જ રીતે નાના નાના કીટકોમાં વાત વિનિમય માટે શું ધરાવે છે? નળીઓનું ઝાડું ધરાવે છે. તેને શું કઈ તરીકે ઓળખવામાં આવે છે? તો કે શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો કે ઓક્સિજનથી ભરપૂર હવા એ ક્યાં આવશે? તો કે શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. કે હવે જે આવા નાના નાના કીટકો છે એ શું કરે છે? તો કે એના શરીરની બંને બાજુએ પહેલાં તો શું આવેલું હશે? તો કે અહીંયા નાના નાના છિદ્રો, જેને શું કહેવામાં આવે છે? તો કે એને શ્વસન છિદ્રો કહેવામાં આવે છે. હવે આ શ્વસન છિદ્રો ઉપરાંત એ શું ધરાવશે? તો કે વાત વિનિમય માટે નળીઓનું ઝાડું ધરાવે છે. કે હવે આ શ્વસન છિદ્રો છે એ બધામાંથી શું નીકળતી હશે? તો કે નળી જેવી રચના, નળી જેવી રચના છે એને શું કહેવામાં આવે છે? તો કે એને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. આનું શું કામ છે? તો કે ઓક્સિજનથી ભરપૂર હવા એ ક્યાં આવશે? તો કે શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. જેમ આપણે પહેલાં જ વાત કરી હતી આ ચેપ્ટરની શરૂઆતમાં કે દરેક સજીવ છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો કે કોષ. એટલે આપણે કોઈ પણ સજીવની વાત કરશું, એ નાનો સજીવ હશે કે મોટો સજીવ હશે, બનેલો કોનો હશે? તો કે કોષનો જ બનેલો હશે. તો અહીંયા વંદાની ચર્ચા કરીએ તો વંદો પણ, તો કે એમ એ પણ કેટલા બધા કોષોનો બનેલો એનું શરીર હશે. તો હવે એમાં શ્વસનની ક્રિયા, શ્વસન છિદ્રો, આ ઉપરાંત આ શું છે? તો કે શ્વસન નળી. અને હવે તો કે જે હવા બહારથી આવે છે ક્યાં આવશે? તો કે શ્વસન છિદ્રોમાં આવે છે. શ્વસન છિદ્રોમાંથી હવા ક્યાં જશે? તો કે શ્વાસ નળીમાં. શ્વાસ નળીમાંથી એ તો કે દરેક પેશીઓ દ્વારા જે શરીરના કોષો છે ત્યાં સુધી પહોંચે છે. અને આ જ રીતે કોષોમાંથી શું થશે? તો કે એ જ રીતે હવે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર આવશે, જે ક્યાં જશે? તો કે પેશીમાં. પેશીમાંથી ક્યાં જશે? શ્વાસ નળીમાં. અને શ્વાસ નળીમાંથી ક્યાં જશે? તો કે શ્વસન છિદ્રોમાં. અને શ્વસન છિદ્રોમાંથી છે એ અશુદ્ધ હવા એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળી હવા છે બહાર તરફ ફેંકાય છે. કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શ્વાસ નળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. જો આપણે આરામથી સમજી શકીએ તો હું તમને બીજી પેન લઈને બતાડું કેવી રીતે થશે. તો કે કોઈ પણ હવા આપણે લઈએ છીએ, એટલે કે ઓક્સિજનયુક્ત હવા, એ આપણે ક્યાં આવશે શરીરમાં, કેવી રીતે પ્રવેશે? તો કે શ્વસન છિદ્રોમાં આવે છે. હવે ત્યાંથી
તો કે શ્વાસનળીમાં, શ્વાસનળીમાંથી તો કે ત્યાં પેશીઓ આવેલી હશે, પેશીમાં, પેશીઓમાંથી ક્યાં આવશે તો આપણને ખબર છે દરેક સજીવ છે કોષોનો બનેલો છે, તો આ હવા ક્યાં આવશે તો કે કોષમાં પહોંચશે. હવે જેમ ઓક્સિજનયુક્ત હવા આવી એ મેં જેમ પહેલાં પણ વાત કરેલી હતી, આપણે શ્વસન કરીએ તો શું આપણે ખાલી એવું લખેલું હોય કે ભાઈ ઓક્સિજનયુક્ત હવાને જ એલાઉડ છે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા અંદર ના પ્રવેશી શકે. આપણે જે લઈએ છીએ શ્વસનમાં હવા એ હવાનું મિશ્રણ છે, તો ઓક્સિજનયુક્ત હવા છે એ અહીંયા રહેશે. હવે તો કે હવે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા હશે તો કાર્બન ડાયોક્સાઇડ ઈ બહાર નીકળશે. ક્યાંથી? તો કે કોષમાંથી બહાર આવશે. ક્યાં? તો કે પેશીમાં. પેશીમાંથી તો કે એ જ રીતે એ પેશીમાંથી ક્યાં આવશે તો કે શ્વસન નળીમાં, શ્વાસનળીમાં. ત્યારબાદ તો કે શ્વસન છિદ્રોમાં આવશે અને એ જ રીતે શરીરમાંથી બહાર ફેંકાય છે. કઈ? તો કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા. સમજાય છે મેં શું કીધું? તો કે આવા નાના નાના કીટકો છે એમાં ક્યાંય પણ પ્રોપર શ્વસન તંત્ર આવેલું હોતું નથી, પરંતુ એમાં તો કે શરીરની બંને બાજુએ શ્વસન છિદ્રો આવેલા હશે. આ ઉપરાંત તો કે એમને હવાની અવર જવર માટે એક નળી જેવી નળીઓનું ઝાડું આવેલું હશે, જેને શું કહેવામાં આવે છે? તો કે શ્વાસ નળી. હવે શ્વાસનળી અને ઉપરાંત તો કે આ શ્વાસનળીઓ બધી ક્યાં ભેગી થશે? તો કે બધી પેશીઓ સાથે કનેક્ટેડ હોય છે અને આ બધી પેશીઓ કોને મળે છે? તો કે કોષોની સાથે જોડાયેલી હોય છે. તો જ્યારે શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુ છે એ શરીરમાં કોના દ્વારા પ્રવેશે? તો કે શ્વસન છિદ્રો દ્વારા. આ ઉપરાંત તો કે ત્યાંથી કેવી રીતે શરીરમાં આવશે? શ્વાસનળી દ્વારા. શ્વાસનળી પેશીઓ સાથે કનેક્ટેડ છે અને આ પેશીઓ કોની સાથે જોડાયેલ છે? તો કે શરીરમાં દરેક કોષો સુધી આ હવાને પહોંચાડશે, એટલે કે શ્વસનની ક્રિયા દરેક કોષો સુધી પહોંચાડશે. તો હવે તો કે એમાં જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા આવેલી છે એનો નિકાલ તો એ જ રીતે જેમ આપણે લઈ આવ્યા હવાને એનું જ ઉલટું. તો કે શ્વસન છિદ્ર દ્વારા હવા ક્યાં આવશે? શ્વા કોષમાંથી ક્યાં આવશે હવા? પેશીમાં. પેશીમાંથી શ્વાસનળીમાં. શ્વાસનળીમાંથી શ્વસન છિદ્રોમાં. એ જ રીતે શરીરની બહાર કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા નીકળે છે. તો આ જ રીતે આપણે જોયું, આખે આખું આપણે આખે આખું એક આકૃતિ દ્વારા સમજી લીધું કે ભાઈ ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. અને આ પેશીઓ શું કરે છે? તો કે જે શરીરના દરેક કોષોમાં હવાને પહોંચાડે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા છે એ શ્વસન નળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. તો આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. કે આપણે જે શ્વસન છિદ્રની વાત કરી એ તો આપણે આગળ પણ જોયું હતું કે જે દરિયાઈ જીવો હોય છે એમાં શ્વસન છિદ્રો આવેલા હોય છે, પરંતુ જે શ્વાસ નળીની વાત કરી એ કેમાં જોવા મળશે? તો કે એ તો માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ પણ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતા નથી. આ જે ચિત્ર આપણે વંદાનું જોઈએ તો કે બંને બાજુએ શું આવેલું હશે? શ્વસન છિદ્રો આવેલા હશે, તેની સાથે કનેક્ટેડ જે રચના છે આવ્યું આપણને આમાં પણ કીધેલું છે. શું છે? તો કે શ્વાસનળી. શ્વાસનળીઓ કોની સાથે જોડાયેલ હશે? તો કે પેશીઓ દ્વારા. અને કોઈ પણ સજીવ હોય એનું શરીર કોનું બનેલું હશે? તો કે કોષનું. તો એ જ રીતે જેમ આપણે આકૃતિમાં સમજ્યા એ આકૃતિ અહીંયા પણ દર્શાવેલી છે. અને આ જ રીતે કોઈ પણ કીટકો છે શ્વસનની ક્રિયા કરે છે. હવે આપણે બીજું પ્રાણીનું ઉદાહરણ લઈએ તો કે અળસિયું. ધોરણ 6માં પ્રકરણ 12માં તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. હવે આપણે અહીંયા જોયું કે આ જેટલા મોટા મોટા પ્રાણીઓની વાત કરી તો દેડકા, ગરોળી, સાપ, તો તેમને શ્વસનની ક્રિયા માટે ફેફસા આવેલા છે. તો હવે જેનામાં ફેફસા નથી એ તો કે એવા પ્રાણીઓ પણ શ્વસનની ક્રિયા તો કરશે જ. જેમ કે અહીંયા આપણે વંદાની ચર્ચા કરી તો એને શ્વસન માટે શ્વસન છિદ્રો અને શ્વાસનળી જેવી રચના આવેલી હોય છે. તો હવે બીજું ઉદાહરણ લઈએ અળસિયાનું. તો કે અળસિયું કોના દ્વારા શ્વસન કરે છે? તો કે આપણે 6ઠા ધોરણમાં ભણી ગયા હતા અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન કરે
છે તે યાદ કરો. અળસિયાની ત્વચાને અડીએ તો કેવી લાગે છે? તો કે અળસિયાને આપણે પ્રોપર એમ કે અડી અડવાનો શોખ તો હોય નહીં કે આપણને એવું ન થાય કે અળસિયું આવ્યું હાલો આપણે હાથમાં લઈ લઈએ, પરંતુ ભૂલથી ચોમાસામાં ક્યારેક આપણો પગ લાગી જાય તો આપણને અનુભવ થતો હોય છે કે અળસિયું છે એની ત્વચા બહારની ત્વચા કેવી હોય તો કે ભીની અને ચીકણી હોય છે. તે શું કરે છે? તો કે તે હવામાંથી હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે જે ભીની અને ચીકણી જ છે. કે કેટલાક એવા પ્રાણીઓ છે કે જેમાં તો કે ફેફસા નથી તો એ કેવી રીતના શ્વસન કરશે? તો કે એક ઉદાહરણ આપણે જોયું જેમાં અળસિયું, તો કે અળસિયું એની ત્વચા દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. કઈ રીતે? તો કે અળસિયાની ત્વચા કેવી હોય છે? તો કે ભીની અને ચીકણી. આ ભીનું હોવાના કારણે શું થશે? તો કે હવાની અવર જવર સરળતાથી થાય છે, એટલા માટે તો કે હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. અને ઉપરાંત જો અહીંયા એક લાઈન આપેલી છે કે દેડકા જેવા પ્રાણી પાસે, અહીંયા આપણે જોયું કે એમની પાસે તો ફેફસા છે, પરંતુ શું કરે છે? તો કે તે ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે છે. શું કામે? કારણ કે દેડકાની પણ બાહ્ય સપાટી કેવી હોય છે? તો કે ભીની અને ચીકણી, જેના કારણે અળસિયાની જેમ પણ શ્વસન કરી શકે છે અને મનુષ્યની જેમ એની પાસે ફેફસા પણ છે. તો એને જેમ શ્વસન કરવું હોય એટલે દેડકા, આ પણ એક માર્કનું એમસીક્યુ જ છે કે કયું એવું પ્રાણી છે કે જે ફેફસા દ્વારા પણ શ્વસન કરે છે અને પોતાની ચામડી દ્વારા અથવા તો ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે છે. તો એનું એકમાત્ર ઉદાહરણ શું છે? તો કે દેડકા. હવે આપણે જોઈએ પાણીમાં સ્વાચો શ્વાસ, કે પાણીમાં કઈ રીતે માછલીઓ શ્વસનની ક્રિયા કરે છે. આ ક્વેશ્ચન તમારે 4 માર્કમાં મોટો ક્વેશ્ચન પણ આવી શકે છે. તો ચાલો આપણે જોઈએ, શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ છીએ અને જીવી શકીએ છીએ? તો આપણી વાત કરવામાં આવે તો આપણે એટલી બધી વાર સુધી પાણીમાં અંદર શ્વાસ લીધા વગર રહી શકતા નથી. શું કામે? કારણ કે આપણે શ્વસનની ક્રિયા કરવા માટે બહારની વાતાવરણનો, હવામાંનો ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણને ખબર છે પાણીમાં રહેતા પ્રાણીઓ છે એ કોનો ઉપયોગ કરે છે? તો કે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો આપણે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ આપણે મનુષ્યો શ્વસનની ક્રિયા માટે કરી શકતા નથી. આપણે શું કેની જરૂર પડે છે? તો કે હવામાંના, વાતાવરણના ઓક્સિજનની જરૂર પડે છે. ઘણા સજીવો પાણીની અંદર જીવે છે, તો તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે? કે આપણી વાત કરવામાં આવે તો આપણે શ્વાસ લીધા વગર અંદર રહી શકતા નથી પાણીમાં. તો કે કેટલાક સજીવો તો એવા છે જે પાણીમાં જ રહે છે, તો કેવી રીતના શ્વસન કરતા હશે? તો તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા છો કે માછલીમાં ઝાલરો એ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે, જેમાં આપણે 6ઠા ધોરણમાં વાત કરી હતી કે માછલીમાં શું આવેલી હોય છે? તો કે ઝાલરો આવેલી હોય છે, જેનું મુખ્ય કાર્ય શું? તો કે માછલીને પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે અને એ રીતે શ્વસનની ક્રિયામાં મદદ કરે છે. ઝાલરો શું કરે છે? તો કે ઝાલરો એ બહારની તરફ નીકળેલી એટલે કે પ્રલંબિત ત્વચા છે. આ ચિત્ર આપણને ઝાલરોનું આપેલું છે. આવું આપણે માછલીમાં જોતા હોઈએ, આમાં ઝૂમ કરીને બતાડેલું છે. કોઈ પણ માછલી જોવો એને આવી રીતના ઝાલર જેવી રચના આવેલી હશે. શું કામે? કારણ કે એને શ્વસનની ક્રિયામાં ઉપયોગી થાય છે. શું કરે છે? તો કે હવામાંથી તો પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન છે એને લેવામાં કોણ મદદ કરે છે? તો કે ઝાલરો આવેલી છે અને જે શ્વસનની ક્રિયામાં મદદ કરે છે. તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે. તો આપણને એવું થાય કે ઝાલરો અહીંયા આવેલી છે તો કેવી રીતના શ્વસનની ક્રિયામાં મદદ કરતી હશે? તો કે ઝાલરો છે શું ધરાવે છે? કે રુધિરવાહિનીઓથી સંકળાયેલી છે. રુધિરવાહિની એટલે કે લોહીથી ભરેલી જે નળીઓ હોય છે એની ભરેલી હોય છે, અને જેનાથી વાત વિનિમય થાય છે. વાત વિનિમય મેં પહેલાં બી તમને કીધું કે હવાની અવર જવર. હવે શું થશે? તો કે ઝાલરો દ્વારા શું કામે શ્વસનની ક્રિયાઓ માછલીઓ કરે છે? તો કે માછલીમાં છે એ નાની નાની ઝાલરો આવેલી હશે. એ ઝાલરમાં શું કામે? ઝાલરો દ્વારા. તો કે ઝાલરો છે કોની સાથે સંકળાયેલી છે? જેમ આપણે વંદામાં વાત કરી કે શ્વસન છિદ્રો બંને તરફ આવેલા હશે, ત્યારબાદ કે શ્વસન છિદ્રો છે નાડીઓનું ઝાડું ધરાવે છે, જેને શું કીધું? તો કે શ્વાસ
નળી અને ત્યારબાદ એ પેશી અને કોષોમાં પહોંચતી હતી. તો એ જ રીતે આમાં શું છે તો કે ઝાલરો છે રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી છે. જેમ રુધિર નળીઓ કયો, રુધિર વાહિનીઓ કયો, બધું સેમ જ. તો કે રુધિર વાહિની સાથે સંકળાયેલી છે અને ત્યાંથી ક્યાં જશે તો કે જેના દ્વારા છે એ વાત વિનિમય એટલે કે હવાની અવર જવર થાય છે. આ આકૃતિ છે. હવે આપણે જોઈએ આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો કે શું વનસ્પતિ પણ શ્વસન કરે છે. કારણ કે વનસ્પતિ આવે કેમાં, તો કે સજીવમાં, એટલા માટે તો કે હા વનસ્પતિ પણ શ્વસન કરે છે. કઈ રીતે આપણે આગળ જોઈએ. ધોરણ 6માં ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે કઈ પ્રક્રિયા કરે છે તો કે શ્વસનની ક્રિયા કરે છે. જે મેં તમને ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ કીધું કે કોઈ પણ સજીવ હશે એ શ્વસનની ક્રિયા તો કરશે જ. શું કામે? કારણ કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. તેઓ વાતાવરણમાંથી કયો વાયુ લે છે તો કે તે વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. જેમ બધા સજીવો કરે છે તેમ જ હા આપણને આ ક્વેશ્ચનમાં થોડુંક ડાઉટ રહેશે કે આપણે એમ કહીએ કે વનસ્પતિ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે, પરંતુ એ ક્રિયા કઈ હતી? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, જેમાં એ ખોરાક બનાવે છે. પરંતુ વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ લેશે? તો કે વનસ્પતિ શ્વસન માટે તો હંમેશા મનુષ્યોની જેમ જ ઓક્સિજન વાયુ લે છે. અને કયો વાયુ બહાર કાઢે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે, ધ્યાન રાખવું. વનસ્પતિની શ્વસનની ક્રિયા દરમિયાન કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે, આ ક્વેશ્ચન પણ અલગ છે. અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે, આ બંને ક્વેશ્ચનો અલગ અલગ છે. ધ્યાનથી આન્સર લખવા. જો શ્વસનની વાત આવે તો કયો વાયુ લે છે? તો કે મનુષ્યોની જેમ જ ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. જો વાત કરવામાં આવે પ્રકાશ સંશ્લેષણની તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે. જેમ આપણે આગળ આ પાઠના ચેપ્ટર શરૂઆતમાં કે પ્રસ્તાવનામાં જ આપણે વાત કરી કે કોષોમાં જે ગ્લુકોઝ આવેલું હોય છે એના દહન માટે કઈ ક્રિયા કરીએ છીએ આપણે, તો કે એના દહન માટે ઓક્સિજન વપરાય છે અને જેથી કરીને જ કોષોમાં કોષીય શ્વસનની શરૂઆત થાય છે અને અંતે આપણે અલ્ટિમેટ આખે આખું શ્વસનની ક્રિયા કરીએ છીએ. અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. જેમ આપણે સમીકરણો લખેલા હતા જારક શ્વસનમાં શું આવે તો કે કોષમાં જે ગ્લુકોઝ રહેલો છે ઓક્સિજનની હાજરીમાં શું છૂટું પડશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને શક્તિ. તો એ જ રીતે વનસ્પતિમાં પણ શું થશે? તો કે જે કોષોમાં ગ્લુકોઝ આવેલું છે એનું તો કે એના દહન માટે શું વપરાય? તો કે ઓક્સિજન વપરાય. અને અંતે શું છૂટું પડે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્લસ શક્તિ પણ છૂટી પડે છે. વનસ્પતિમાં દરેક ભાગ એ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે. તો વનસ્પતિનો દરેક જે સ્વતંત્ર ભાગ છે, જેમ એનો પર્ણ લઈ લ્યો, એનું મૂળ લઈ લ્યો, એનું થડ લઈ લ્યો, એ કોઈ પણ ભાગ છે એ દરેક ભાગ હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને શું બહાર કાઢીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે અગાઉ પ્રકરણ 1માં શીખી ગયા છો કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના હોય છે જેને શું કહેવામાં આવે છે? તો કે પર્ણરંધ્ર, જેની ચર્ચા આપણે આ આ 7મા ધોરણના પહેલા ચેપ્ટરમાં એટલે કે વનસ્પતિઓમાં પાચન જેમાં પણ આપણે કરી હતી. શું એમાં વાત હતી? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણો દ્વારા જ થાય છે, જેને આપણે એમ કીધું હતું કે પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. શું કામે? કારણ કે એમાં જ એનો ખોરાક તૈયાર થાય છે. તો એ પર્ણોમાં શું આવેલું છે? તો કે એમાં નાના નાના છિદ્રો જેવી રચના આવેલી હોય છે જેને કે પર્ણરંધ્ર કહેવામાં આવે છે અને જેના દ્વારા તો કે હવાનું અથવા તો વાત વિનિમય થાય છે. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી થાય છે. તમે કીધું કે પર્ણરંધ્રનું કાર્ય શું છે? તો કે એ હવાનું અવર જવર કરે છે.
વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળ કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે, કે જેમ આપણે એવું કહીએ તો ભાઈ પર્ણ ખોરાક તૈયાર કરે છે, તો એ પર્ણ તો આપણે એમાં પણ ચર્ચા કરી હતી, પર્ણ દ્વારા વનસ્પતિનો ખોરાક તૈયાર થાય છે. એ પર્ણ શું કરશે તો કે પર્ણ છે થડ સુધી પોતાનો ખોરાક પહોંચાડશે, અને થડ ક્યાં પહોંચાડશે તો કે નીચે મૂળ સુધી. એ જ રીતે આપણે એમ પણ કીધું હતું કે પાણી અને ખનિજ ક્ષારો છે એનું શોષણ જમીનમાં મૂળ કરશે, અને ક્યાં પહોંચાડશે તો કે ઉપર થડને, અને થડથી ક્યાં પહોંચાડશે તો કે ઉપર પર્ણોને. પરંતુ હવે શું કહેવામાં આવે છે કે શોષણની વાત આવે છે તો શોષણ ઉપરના ભાગો પર્ણો દ્વારા કરી લેશે. પર્ણોમાં કે પર્ણ છિદ્રો આવેલા છે જેના કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની અવર જવર થાય છે, અને એ રીતે શોષણની ક્રિયા પણ વનસ્પતિ કરી લે છે. તો કે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિની જરૂર તો છે જ, તો એ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. તો મૂળ શું કરે છે તો કે મૂળ છે એ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે. એની આકૃતિ છે કે મૂળ જે જમીનમાં આવેલા હોય છે, આપણને આડો છેદ આપેલો છે, ઊભો છેદ છે, એમ આપણે આ જોઈએ જમીન છે, અંદર મૂળ આવેલા હશે. તો આ મૂળ જેને આપણે ઊભી આકૃતિમાં જોઈએ છીએ એમાં જોઈ શકીએ કે મૂળ છે એમાં શું આવેલા છે તો કે મૂળ રોમ અને આ જમીનના કણો. જમીનના કણો આપણે એમ કહીએ કે આખે આખી જમીન સપાટ છે, પણ જમીન બને કેવી રીતે તો કે નાના નાના કણોથી ભેગા થઈ અને એક આખે આખું જમીનનું લેયર બનાવે છે. તો એ જ રીતે જમીનના કણો વચ્ચે જે આ જગ્યા છે એમાંથી હવા લે છે, એટલે કે એમાંથી ઓક્સિજન વાયુ લેશે અને શ્વસનની ક્રિયા કરે છે. જો આપણે આ ચિત્ર જોઈ શકીએ છીએ, આ મૂળ છે જમીનના કણો, એની વચ્ચે રહેલી જગ્યા જેમાંથી શ્વસનની ક્રિયા કરવા માટે મૂળ છે જમીનના કણોમાંથી ઓક્સિજન વાયુ લે છે. સુકામે, કારણ કે એને પણ શ્વસનની ક્રિયા કરવા માટે ઉપરાંત શક્તિ જ મેળવવા માટે એને શ્વસનની ક્રિયા કરવી જરૂરી બને છે. શું તમે અનુમાન લગાવી શકશો કે કુંડા છોડને જો વધુ પાણી આપીએ તો શું થાય? આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે, એટલે કે બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોની જરૂર પડે છે તો કે શક્તિની જરૂર પડે છે. અને આ શક્તિ કોના દ્વારા મેળવવામાં આવે છે તો કે શ્વસન જરૂરી છે. શ્વસન કરીએ તો જ શું થશે તો કે જે કોષોમાં ગ્લુકોઝ આવેલું છે એનું દહન થશે ઓક્સિજનની હાજરીમાં અને શક્તિ છૂટી પડે છે.